તો આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સારું પરિણામ આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 82.5% વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, જ્યારે ગત વર્ષની સરખામણીમાં સારું પરિણામ કહી શકાય. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 91.93% પરિણામ આવ્યું. સામાન્ય પ્રવાહમાં સૌથી ઊંચું પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ છે. સામાન્ય પ્રવાહમાં 19 શાળાઓનું પરિણામ 10% ઓછું આવ્યું, જ્યારે સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ નોંધાયું છે. તો આપણી સાથે સંવાદદાતા મોનિકા અહીં લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. તો જી મોનિકા, આજે ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે, તો વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું કહેશો? બિલકુલથી કિંજલ, જે પ્રમાણે આજે 12મા ધોરણનું સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે, જેમાં વિજ્ઞાન પ્રવાહની જ્યારે વાત કરવામાં આવે તો 82.45% જે પરિણામ જે છે આજે આ વખતે જોવા મળી રહ્યું છે. અને સાથે જે હાલ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે વિદ્યાર્થીઓ જે છે, ખાસ તેઓ લોકો અહીં આવ્યા છે અને સાથે સાથે તેઓ લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સાથે જ જે તમામ વિદ્યાર્થીઓ જે આજે જે તમામ લોકો અહીં જોડાયા છે અને સાથે જે પરિણામ જાહેર થયું છે ત્યારે જે એ લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે વિદ્યાર્થીઓની સાથે વાત કરીશું, જે પ્રમાણે આજે પરિણામ જાહેર થયું છે કેટલો ઉત્સાહ છે? ખૂબ જ ઉત્સાહ છે અને ધાર્યું પરિણામ મેળવ્યું એના માટેનો ખૂબ જ આનંદ છે. અને બિલકુલ, કયા તમે સાયન્સમાં હતા કે કોમર્સમાં હતા? હું 12 સાયન્સ એ ગ્રુપનો વિદ્યાર્થી છું અને મેં ગુજસેટમાં 120 માંથી 120 અને બોર્ડમાં 95% પ્રાપ્ત કર્યા છે. બિલકુલ, હવે આગળ કઈ ફિલ્ડમાં જવા માંગી રહ્યા છો? આગળ હવે IIT માંથી કમ્પ્યુટર સાયન્સ કરવાનો વિચાર છે. બિલકુલ, તો જે પ્રમાણે કોમ્પ્યુટર સાયન્સનો જે છે એ લોકોને આગળ જવાનો વિચાર છે તેવું પણ જે લોકો કહી રહ્યા છે. અને સાથે જે બીજા પણ જે વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ આપણે વાત કરીશું. કેટલાક લોકો જે સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે જે પરિણામ જાહેર થયું છે કેટલો ખુશીનો માહોલ છે અને કેટલી મહેનત રહી છે? આજે બહુ જ ખુશીનો માહોલ છે. મારે 87.2% આવ્યા 12 કોમર્સમાં, જેની મને અઢળક ખુશી છે. અને આજનો દિવસ એ બહુ યાદગાર દિવસ રહેશે મારા જીવનનો, કારણ કે આ શાળાનો છેલ્લો વર્ષ હતો જેમાં આટલું સારું પરિણામ છે એનું મને બહુ જ ખુશી. બિલકુલ, હવે આગળ કઈ ફિલ્ડમાં જવા માંગી રહ્યા છો? આગળ CA કરવાનું વિચારું છું, જેના ક્લાસીસ મેં હાલથી જોઈન કરી લીધા છે, અત્યારે એના માટે જ નીકળ્યું. બિલકુલ, CA આ વખતે ઘણા બધા લોકો CA તરફ આગળ વધી રહ્યા છે. CA માં કેટલું મહેનત કરવી પડે છે અને સાથે સાથે ટ્રેન્ડિંગ રહ્યું છે આ વખતનું CA નું, શું કહેશો? આ વખતે CA વધારે ટ્રેન્ડિંગ ચાલુ છે, કારણ કે CA ની અત્યારે 2 ટ્રાયલની બદલે 3 ટ્રાયલ કરવામાં આવે છે, જેના કરતે CA ની માંગ ઘણી વધી ગઈ છે. CA માં કરવું હોય તો રોજની 5 થી 6 કલાક મહેનત જોઈએ, પર રોજ કરવી પડે પહેલા દિવસથી, નકર તમે જેમ બેકલોગ વધારો તો આગળ જઈને તકલીફ પડે. ફાઉન્ડેશનમાં ઓછી મહેનત, વધારે ઇન્ટરમાં મહેનત પડશે, બાકી તો થઈ જશે. બિલકુલ, કિંજલ બીજા પણ વિદ્યાર્થી છે એમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ છે અને કેટલી ખુશી છે, કારણ કે આજરોજ પરિણામ જાહેર થયું છે અને સારા પર્સેન્ટેજ આપના આવ્યા છે, હવે આગળ કઈ ફિલ્ડમાં જવા માંગી રહ્યા છો? GPSC ક્રેક કરવાની છે મારે. GPSC ક્રેક કરીને ઓફિસરની તૈયારી કરવાની. બિલકુલ, કેટલી મહેનત રહી છે આખા વર્ષ દરમિયાન? બહુ મહેનત કરી, એક કે તહેવાર નહીં ઉજવ્યો, અથાક પરિશ્રમ, રાત્રિ દિવસ સુધી અથાક પરિશ્રમ, 10 થી 10 કલાક સુધી મહેનત કરી છે. સોશિયલ મીડિયામાં બહુ નહિવત ઉપયોગ કર્યો છે. બિલકુલ, આપે કીધું કે ઓફિસર બનવાનું છે, જેમ કે અલગ અલગ લોકો CA માં જતા હોય છે, અલગ અલગ ફિલ્ડ પસંદ કરતા હોય છે, આપે ઓફિસરની ફિલ્ડ પસંદ કરી છે શા માટે? કેમ કે મારી જે મારી ઇન્ટરેસ્ટ છે ને એમાં મારી જાય ઈચ્છા છે. CA માં મારી ઇન્ટરેસ્ટ બહુ નથી એટલે હું નહીં ગયો CA માં.
બિલકુલ થી કિંજલ, તો જે પ્રમાણે જોયું કે આજરોજ જયારે પરિણામ જાહેર થયું છે તો વિદ્યાર્થીઓમાં પણ જે એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે પ્રમાણે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું જયારે પરિણામ જાહેર થયું છે તો આઈડી અંદર જયારે વાત કરવામાં આવે તો મોટાભાગના જે કોમર્સના જે વિદ્યાર્થીઓ જે છે તેઓ લોકો સીએ નું જે ફિલ્ડ જે છે ખાસ તો પસંદ કરી રહ્યા છે અને બીજી તરફ જયારે વિજ્ઞાન પ્રવાહની જયારે વાત કરવામાં આવે તો તેઓ લોકો જે છે જે આઈટી અને જે એન્જિનિયરિંગની જે લાઈન જે ફિલ્ડ જે છે પસંદ કરી રહ્યા છે. કિંજલ, વાત કરવામાં આવે તો આજે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે 1000 થી વધુ શાળા છે જેમાં 100% થી વધુ પરિણામ આવ્યું છે, શું કહેશો? બિલકુલથી જે આજ એચપી કાપડિયા જે શાળા છે તેમના જે 100-100% જે રિઝલ્ટ આવ્યું છે અને સાથે સાથે તેઓમાં જે શાળાના જે શિક્ષકો જે છે તેઓ લોકો દ્વારા પણ ખૂબ જ મહેનત જે છે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવી છે અને એનું જ પરિણામ જે છે આજે શાળામાં જોવા મળી રહ્યું છે અને શાળાના જે વિદ્યાર્થીઓ જે છે તેઓમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિંજલ જી, મોનિકા, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આ વખતે એવું થયું છે કે સાયન્સ પ્રવાહમાં છોકરાઓએ છોકરીઓથી બાજી મારી છે, તેના વિશે શું કહેશો? બિલકુલ થી કે હવે એવું કહી શકાય કે જ્યારે દરેક ફિલ્ડમાં હવે છોકરીઓ જ્યારે આગળ રહી રહી છે ત્યારે જ હવે આ વખતે રિઝલ્ટમાં પણ જ્યારે જોવા જઈએ તો જે સાયન્સની ફિલ્ડની જ્યારે વાત કરવામાં આવે પહેલાં એવું હતું કે સાયન્સ જે ફિલ્ડ છે વધુ પ્રમાણમાં છોકરાઓ જે છે પસંદ કરતા હતા, પરંતુ હવે જે છે છોકરીઓ પણ જે છે સાયન્સની ફિલ્ડ પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે હવે જે તમામ જે એન્જિનિયરિંગ હોય કે તમામ ફિલ્ડમાં હવે જે જ્યારે છોકરીઓ જોવા મળતી હોય છે ત્યારે જે આ વખતે સાયન્સનું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે છોકરીઓ પણ આ પરિણામમાં આગળ છે તો તેને લઈને પણ એક વિદ્યાર્થિનીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યું છે અને હવે કહી શકાય કે આગળની જે એન્જિનિયરિંગની લાઈન હોય કે સાયન્સની કોઈ પણ જ્યારે ફિલ્ડ હોય તો ત્યાં છોકરીઓ પણ જે છે જોવા મળશે. જી મોનિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રાજકોટથી સંવાદદાતા સત્યમ હંસોરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો જી સત્યમ, આજે ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, હાલ કેવો છે ત્યાંનો માહોલ? શકાય છે કે અત્યારે જે રાજકોટની જે શાળા છે કે જ્યાં અત્યારે 12 ધોરણ 12 વિજ્ઞાન અને જે કોમર્સનું અત્યારે જે પરિણામ જાહેર થયું છે અને જે વિદ્યાર્થીઓ છે કે જે ટોપર્સ આવ્યા છે કે તેમના ચહેરા ઉપર આ જોઈ શકાય છે કે ખુશી જોવી મળી રહી છે. ધોળકિયા સ્કૂલના આ જે દ્રશ્યો છે કે જ્યાં ગુજરાત બોર્ડ ફર્સ્ટ 99.99 પીઆર સાથે આ જે વિદ્યાર્થીઓ છે કે તે ફર્સ્ટ આવ્યા છે અને આ જોઈ શકાય છે કે સ્કૂલમાં એક અનેરો ઉત્સાહ છે, ગરબા રમી રહ્યા છે, તેમના વાલીઓ છે કે તે પણ અહીં પહોંચી રહ્યા છે અને તેમનામાં પણ એક અનેરો ખુશી મળી રહી છે અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓનો અત્યારે જે ફોનો છે તે આવવા લાગ્યા છે. આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે. શું કહેશો કે એક વર્ષની મહેનત આખરે રંગ લાવી છે, આજે જે પરિણામ આવ્યું, જ્યારે પહેલી નજર પરિણામ ઉપર પડી ત્યારે કેવું ફીલ થયું? ખૂબ સરસ ફીલ થયું. જેવી મહેનત હતી એટલા જ માર્ક આવ્યા છે. માતા પિતાનો અને સ્કૂલનો ખૂબ જ સપોર્ટ રહેલો છે, એનું જ આ પરિણામ. જે મહેનત કરી હતી તે મહેનત આખરે રંગ લાવી છે, શું કહેશો? હા, જે પ્રમાણે મહેનત થતી, જે પ્રમાણે રેગ્યુલર પરીક્ષા લેવાતી, એનું જ આ પરિણામ છે. આપણી સાથે અન્ય જે વિદ્યાર્થીઓ છે તે પણ જોડાયા છે. શું કહેશો કે આજે જે રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટમાં જે આપ ટોપર આવ્યા છો, શું કહેશો? હા, આજે તો સારું રિઝલ્ટ આવ્યું છે. બદલ તો તમામ શિક્ષકોની પણ ખૂબ જ મહેનત છે, રાહુલ સર ને એમની આખી ટીમની અને અમારી પણ મહેનતને લીધે આજે આ રિઝલ્ટ આવ્યું છે. આપ શું કહેશો? આજનું જે આ રિઝલ્ટ છે એ ખરેખર ખૂબ જ સારું છે અને આની જેટલી ધન્યવાદ એ ધોળકિયા સ્કૂલને એટલો આજે ઓછો છે. અમારા સરની આજે જે મહેનત છે કે જે રાજકોટના ટોપર્સ છે, મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ છે કે જે ગુજરાત ફર્સ્ટ કહી શકાય, ગુજરાત બોર્ડ ફર્સ્ટ 99.99 પીઆર સાથે જે રાજકોટની ધોળકિયા સ્કૂલ છે કે ત્યાંથી આવ્યા છે અને આજે આ વિદ્યાર્થીઓ છે કે તેમનામાં ખુશીનો માહોલ છે કે તે જોવા મળી રહ્યો છે. જી જી સત્યમ, તો ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્યમાં 1000 શાળા છે જેમાં 100% વધુ પરિણામ આવ્યું, તો રાજકોટમાં એવી કઈ શાળા છે જેમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સૌથી વધુ આવ્યું છે?
ચોક્કસથી અત્યારે જે સ્કૂલે અમે હાજર છીએ, જે શાળાએ અમે હાજર છીએ, ધોળકિયા સ્કૂલ છે, રાજકોટની બાલાજી હોલ પાસે આવેલી છે. અને આ જે જોઈ શકાય છે કે માત્ર એક બે વિદ્યાર્થી નહીં, પરંતુ અહીં વિદ્યાર્થીઓની લાઈન લાગી છે કે જે ટોપર્સ આવ્યા છે. અને તમામ વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ છે, તમામ વિદ્યાર્થીઓના સગાવાલાઓ છે કે તે અહીં સ્કૂલે પહોંચી રહ્યા છે. અને તમામ વિદ્યાર્થીઓ છે ને કે તેને હાર પહેરાવીને, તેના મોઢા મીઠા કરાવીને, મીઠાઈ ખવડાવીને આ જે અવસર છે, આ જે ખુશીનો અવસર છે કે જેમના આંગણે આવ્યો છે કે તેને વધાવી રહ્યા છે. અને દરેક પેરેન્ટ્સની એક ઈચ્છા હોય છે કે તેમનું બાળક છે કે તે તેમનું નામ રોશન કરે. અને બાળક પણ એવું ઈચ્છતા હોય છે કે ભણવામાં આપણે એક એવો ગ્રેડ લઈ આવીએ કે જેથી કરીને આપણા પરિવારનું નામ રોશન થાય. અને આ એ બાળકો છે કે જેમણે પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. જે પરિવાર સતત ચિંતા કરી રહ્યો હોય, જે પરિવાર સતત તેના ભણતર પાછળ દોડી રહ્યો હોય, આ એ બાળકો છે કે જેમની મહેનત છે તે આજે રંગ લાવી છે. જી જી સત્યમ, જી મોનિકા, જોડાવા બદલ આપ બંનેનો આભાર. તો આજે 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તમામ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 1000થી વધુ શાળા છે જેમાં 100%થી વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 91.93% પરિણામ આવ્યું. તો સુરતમાં કેવું પરિણામ આવ્યું છે, કેટલા ટકા પરિણામ આવ્યું છે જોઈએ. બાર કોમર્સ અને બાર સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, તે સાથે ગુજરાતનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આપણે સુરતના વરાછા વિસ્તારમાં છે, જે આશાદેવ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, સીધા જોઈ શકે છે કે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ, બાર કોમર્સનો છે, બાર સાયન્સનો છે, ગુજરાતનો છે. આપણે વિદ્યાર્થીઓને પૂછીશું, આ ત્રણેય વિદ્યાર્થીઓ જે છે 120માંથી 120 ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આપણે વિદ્યાર્થીઓને પૂછીશું, આપ કયા પ્રકારની મહેનત કરી રહ્યા હતા, આપ અને શેના સ્ટુડન્ટ છો હાલ? હું આશાદેવ ગ્રુપ ઓફ સ્કૂલનો સ્ટુડન્ટ છું અને મારું નામ કાણી વિશ્વ છે. સૌપ્રથમ તો જે પણ સર સમજાવે તેને બરાબર મગજમાં ઉતારવું અને વધારેમાં વધારે એમસીક્યુ સોલ્વ કરવાથી આ રિઝલ્ટ મેળવી શકાય. ગુજરાતનું જે પરિણામ હાંસલ કરવા પાછળ તમે કયા પ્રકારની મહેનતો કરી હતી અને ખાસ કરીને ઘરે કઈ રીતે મહેનત કરતા હતા? ઘરે તો સૌપ્રથમ જે ચલાવ્યું હોય સરે એ બરાબર વાંચી લેતો અને વધારેમાં વધારે એના એમસીક્યુ સોલ્વ કરતો. ગુજકેટ માટે જે પરીક્ષા આવે એના થોડાક દિવસો પહેલાથી જ તેની ફૂલ ટેસ્ટ આપવાનું શરૂ કર્યું હતું, જેથી ટાઈમ મેનેજમેન્ટ બરાબર કરી શકે અને આ રિઝલ્ટ મેળવી શકે. આપ શું કહેશો, આપ બાર કોમર્સમાં ટકા લાવે છે સારામાંના, આપના નામ સાથે જણાવજો કયા પ્રકારની મહેનતો હતી. મારું નામ રાણપરિયા પ્રીત છે, આશાદીપનો વિદ્યાર્થી છું. આ ટકા સારા આવ્યા તેમાં મારો અને શાળાનું પણ ખૂબ ફાળો છે. એમાં રોજ શિક્ષકો ભણાવે તે આપણે રિવિઝન કરી લેવાનું કાયમનું કાયમ, એટલે એક સાથે ભેગું ન થાય અને વધારે પ્રેશર ન આવે એમ. ઘરે કેટલો સમય આપતા હતા ખાસ કરીને અભ્યાસ પર, કારણ કે આજે તે ટેકનોલોજીની દુનિયા છે અને મોબાઈલમાં લોકો વ્યસ્ત રહે છે? તો ઘરે સ્કૂલેથી જઈને 4-5 કલાક કાયમનું આપવાનું, રીડિંગ અને હોમવર્કનું એક્સ્ટ્રા, રીડિંગ એક્સ્ટ્રા હોમવર્ક સિવાય. આપણી સાથે અન્ય એક વિદ્યાર્થી પણ છે, તેનું 12 સાયન્સમાં 120માંથી 20 આવ્યા છે. આપનું નામ જણાવજો અને આપે કયા પ્રકારની મહેનતો કરી છે. મારું નામ મિયાણી યુગ રમેશભાઈ છે અને હું આશાદીપનો સ્ટુડન્ટ છું. અને હું ડેલી કરતો હતો અને એમસીક્યુ સરે ભણાવ્યું અને એ દરરોજનું દરરોજ કરતો હતો અને એમસીક્યુ એક્સ્ટ્રા કરતો હતો. કયા પ્રકારની ઘરે મહેનત આપતા હતા, કેટલો કલાક સમય અભ્યાસ આપતા? હું ડેલી 5-6 કલાક આપતો હતો. અને પપ્પા શું કરે છે? પપ્પા ડાયમંડમાં કારખાનું છે. એક બીજી વાત છે કે આ જે ટેકનોલોજી દુનિયા છે, મોબાઈલને કઈ રીતે દૂર રાખતા હતા? મોબાઈલ હું લેતો નહોતો, ટાઈમ લિમિટ રાખી હતી ફોનમાં. આગળ શું કરવાની ઈચ્છા છે આપની? સોફ્ટવેર એન્જિનિયર. તો આપણી સાથે સ્કૂલના સંચાલક પણ ઉપસ્થિત છે. સાહેબ, કયા પ્રકારનું પરિણામ આવ્યું છે આ વખતે ધોરણ 12 સાયન્સ 12 કોમર્સનું? ગુજરાતનું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે. ગત વર્ષે 61 ગ્રેડ હતા, આ વર્ષે 1034 ગ્રેડ છે. એટલે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ સફળતા જેમને મળી છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 2 વિદ્યાર્થીઓએ ગુજકેટમાં 120માંથી 120 પૂરા માર્ક્સ સાથે 100-100% પરિણામ મેળવ્યું છે. એમને, એમના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના મમ્મી પપ્પાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હજી રિઝલ્ટ જોવાનું ચાલુ છે, પણ ગત વર્ષ કરતાં ખૂબ સારું રિઝલ્ટ છે અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે અને સાથે જોવાનું ચાલુ છે. જોઈને થોડી વાર પછી આપને આગળની ડિટેલ પણ હું આપીશ. વાત કરવામાં આવે તો આજે ટેકનોલોજીની દુનિયામાં મોબાઈલમાં વિદ્યાર્થીઓ વ્યસ્ત હોય છે, પણ શાળાના શિક્ષકો દ્વારા કયા પ્રકારની મહેનતો વિદ્યાર્થીઓને કરવામાં આવે કે આટલું સારું પરિણામ આવતું હોય છે? વર્ષ દરમિયાન કમસે કમ 3-4 મોટિવેશન સેમિનાર હોય છે. શિક્ષકો પણ એમની સાથે ગાઈડલાઇન્સ આપતા હોય છે.
વર્ષ દરમિયાન ટ્રેક ચૂકવાના ઘણા બનાવો હોય અથવા ચૂકી જવાની શક્યતા હોય તો વિદ્યાર્થીઓને એમના શિક્ષકો અને જે એના પ્રિન્સિપાલ છે એમના દ્વારા ગાઈડલાઇન્સ આપવામાં આવતી હોય. મોબાઈલના સારા અને નરસા બંને વસ્તુ પાસાઓ કહેવામાં આવે છે, જેને કારણે ક્યારેય વિદ્યાર્થીઓને ગેરમાર્ગે ન દોરાય. એટલે આ બધી ધોરણોને કારણે અને આખા વર્ષ દરમિયાન સખત મહેનતને કારણે ખૂબ સારું પરિણામ આવ્યું છે, તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ પ્રકારે સુરતના વરાછા વિસ્તારમાં આશાદીપના જે સ્કૂલ છે તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ગુજસેટ ધોરણ 12 સાયન્સ અને ધોરણ કોમર્સના ત્રણેય વિદ્યાર્થીઓ 120માંથી 120 ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે પરિણામ છે હજી બી જોવાનું ચાલુ જ છે. ગત વર્ષ કરતાં સારું પરિણામ અને એવન ગ્રેડમાં વધારે વિદ્યાર્થીઓ આવે તેવી જે છે સુરતના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ એક આશા જોઈ રહ્યા છે. કેમેરામેન જય સ્મિતિ સાથે જયેન્દ્ર પાંડે, ટીવી 13 ગુજરાતી, અક્તિ ગુજરાતી, સુરત.